હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બનિક પ્રક્રિયા કઈ રીતે થાય અને એ પ્રક્રિયામાં કયા કયા પદો હાજર હોય તેના વિશે સમજવાનું છે આ બહુ બેઝિક વસ્તુ છે ખાસ સમજી લેજો કારણ કે જ્યાં સુધી તમે કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી તમારે આ બધું આવશે તો કાર્બનિક પ્રક્રિયામાં ત્રણ વસ્તુ હોય એક તો પ્રક્રિયાર્થી બીજું છે એનો મધ્યવર્તી સંયોજન અને ત્રીજું છે નિપજો આ મધ્યવર્તી સંયોજનો છે એ પાછા યોગ્ય પ્રક્રિયકની મદદથી બને છે એટલે તમે એમ કહી શકો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એમાં એક પ્રક્રિયા પામનાર હોય એક પ્રક્રિયા કરાવનાર હોય એટલે કે જે હુમલો કરનાર પ્રક્રિયક હોય આ બંને જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ મધ્યવર્તી સંયોજનો બનાવે આ મધ્યવર્તી સંયોજનમાં ઉપનિપજો પણ હોઈ શકે અને મધ્યવર્તી સંયોજન અમુક પ્રક્રિયામાં એવું પણ હોય કે જેમાંથી આપણને નીપજો મળે એ પ્રક્રિયાની ઉપર આધાર રાખે છે જુદી જુદી પ્રક્રિયામાં ઉપનિપજો પણ મળે અને મધ્યવર્તી સંયોજન નીપજમાં પણ ફેરવાય એ દરેક વસ્તુ દરેક વખતે એ સરખું નથી હોતું જુદું હોય છે પણ મુખ્ય વસ્તુ આપણી પાસે કોઈપણ પ્રક્રિયામાં શું શું હોય તો તમારે યાદ એવી રીતે રાખવાનું કે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયામાં પહેલાં વહેલાં તો કાર્બનિક અણુ જેને આપણે પ્રક્રિયાર્થી કહીએ છીએ પ્રક્રિયાર્થીને કહેવાય છે સબસ્ટ્રેટ એટલે કે સામાન્ય રીતે પ્રક્રિયાર્થીને આપણે એસ વડે સબસ્ટ્રેટનો એસ એમ લખીએ છીએ આ પ્રક્રિયાર્થી જ્યારે કોઈપણ પ્રક્રિયકની સાથે પ્રક્રિયા કરે એટલે આ જે યોગ્ય પ્રક્રિયક છે એની ઉપર હુમલો કરે હુમલો કરે અને એના જે બંધ છે એ તોડે અને પોતાની સાથે બંધ બનાવે એટલે કે હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક જેને આપણે આર કહીએ છીએ આર એટલે રિએક્ટન્ટ બરાબર રિએક્ટન્ટ અથવા રિએજન્ટ આ પ્રક્રિયા પામનાર અણુ જેને આપણે એસ કહીએ છીએ પછી છે રિએજન્ટ જેને આપણે હુમલો કરનાર પ્રક્રિયાર્થી પ્રક્રિયક એટલે કે આર કહીએ છીએ હવે આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય એસ વત્તા આર એમાંથી બનશે ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી સંયોજન મધ્યવર્તી જે સંયોજન છે એ બે વસ્તુ બનાવે મધ્યવર્તી સંયોજનમાંથી નીપજ પણ બને જેને આપણે પ્રોડક્ટ કહીએ છીએ અને ઉપનીપજ પણ બને જેને સાઈડ પ્રોડક્ટ કહીએ એના માટે આપણે બી કહીએ પ્રોડક્ટ અથવા તો બાય પ્રોડક્ટ બાય પ્રોડક્ટ માટે બી વાપરીએ જેને ઉપનીપજ કહેવામાં આવે છે અને મુખ્ય નીપજ માટે આપણો પ્રોડક્ટ એટલે કે પી મુખ્ય વસ્તુ પ્રક્રિયાર્થી પ્રક્રિયક પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેક્ટ એટલે કે એસ પ્રક્રિયક એટલે કે આર બરાબર આટલે સુધી સમજાઈ ગયું બધાને હવે પ્રક્રિયાર્થી શું કરે છે તો પ્રક્રિયાર્થી એટલે શું તો પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેક્ટ એ કાર્બનની કાર્બનિક પ્રક્રિયામાં નવો બંધ બનાવવા માટે કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીસ છે એટલે કે પોતાની પાસે ધારો કે તમારી પાસે કાર્બન અને હાઇડ્રોજન છે આની અંદર હાઇડ્રોજનને દૂર કરી અને તમારે સીએલ દાખલ કરવું છે તો આ સીએલ છે એ કોઈપણ સ્વરૂપમાં આની ઉપર હુમલો કરશે આ બંધ તોડશે તોડી અને પોતાની વચ્ચે નવો બંધ બનાવશે એટલે કે કાર્બનની પૂર્તિ કરશે કાર્બનનો એક બંધ જવાથી કાર્બનમાં જે એક બંધની ખાલીપો પડ્યો છે જે જગ્યા પડી છે એને એ પૂરી કરશે એટલે કે એને કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીસ કહેવાય સમજાણું બધાને બીજો છે પ્રક્રિયક પ્રક્રિયક શું છે તો જે કાર્બનિક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયા કરનાર બીજી સ્પીસીસ છે એટલે કે આ સીએલ છે એને આપણે એમ કહી શકીએ કે રિએજન્ટ એટલે કે પ્રક્રિયક છે કારણ કે એ આની સાથે પ્રક્રિયા કરે છે પ્રક્રિયાર્થી અને પ્રક્રિયક સામાન્ય વ્યવહારમાં પ્રક્રિયકો જ કહેવાય પણ એક છે એ પ્રક્રિયાર્થી અને બીજો પ્રક્રિયક એવા આપણે નામ આપીએ છીએ બંને સ્પીસી શું કરે છે તો નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરતા હોય છે અને જ્યારે આપણે આપણી ઈચ્છા પ્રમાણે પ્રક્રિયાર્થીની પસંદગી કરી શકીએ ધારો કે તમારે અહીંયા દાખલ કરવો છે સીએલ તો તમારે એવો પ્રક્રિયાર્થી પસંદ કરવો પડે કે જેની સાથે સીએલ બંધ બનાવી શકે ધારો કે તમારે અહીંયા નાઇટ્રોજન દાખલ કરવો છે તો તમારે અહીંયા એવો પ્રક્રિયાર્થી પસંદ કરવો પડે કે જે નાઇટ્રોજનની સાથે જોડાઈ શકે તમે એવી એવો પ્રક્રિયાથી અને પ્રક્રિયક પસંદ કરો કે જો બંને વચ્ચે બંધ પોસિબલ જ ન હોય તો પ્રક્રિયા બની શકે નહીં એટલે કે આપણે એવો એક નવો યાદ રાખવાનું કે એવો જ પ્રક્રિયક પસંદ કરવાનું અને એવો જ પ્રક્રિયાથી પસંદ કરવાનો કે જે બંને એકબીજાની સાથે પ્રક્રિયા કરી શકે આમાં મુખ્ય અણુ છે એ પ્રક્રિયાર્થી છે અને ગૌણ અણુ છે એ પ્રક્રિયક છે એટલે કે મુખ્ય અણુ પ્રક્રિયાર્થી ગણાય છે હવે પ્રક્રિયાની ક્રિયા વિધિ પ્રક્રિયાથી કહી દીધું પ્રક્રિયા હવે એ બને ખરે છે એ ક્રિયાવિધિ શું છે કઈ રીતે હવે આપણી રેસીપી બની આપણે જમવાનું બનાવીએ છીએ આપણે દાળને ચોખા બનાવી લીધા છે હવે આપણે રેસીપીની વાત કરીએ કે કેવી રીતે આપણે રસોઈ બનાવવાની છે તો પ્રક્રિયાની ક્રિયાવિધિ બરાબર તો કાર્બનિક પ્રક્રિયામાં બે કાર્બન પરમાણુ ધારો કે આ સી અને સી અથવા તો એક કાર્બન પરમાણુ જો બે કાર્બન પરમાણુ હોય તો બાકીનાની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય જેને આપણે ઇથેન કહીએ છીએ સી ટુ એચ સિક્સની વાત કરીએ એવી જ રીતે એક જ કાર્બનનું પરમાણુ હોય તો શું બનાવશું તો મિથેન બનાવશું બરાબર છે એક કાર્બન પરમાણુ હોય તો આવું બનશે આમાંથી આપણે જ્યારે વચ્ચે આપણે એને જોઈએ તો એ આવું બને આ એક બંધ તોડ્યો તો આ તમારી પાસે આ જે ત્રણ હાઇડ્રોજન છે એમને બરાબર પણ અહીંનો બંધ તો તમે તોડી નાખ્યો છે એટલે હાઇડ્રોજન તો ત્યાંથી વયો ગયો હાઇડ્રોજન છે એ અહીંયાથી નીકળી ગયો એટલે અહીંયા એક જગ્યા ખાલી પડી હવે આપણે શું કરવાનું આ બંધ વિખંડન આપણે કર્યું હવે આપણે નવો બંધ બનવાનો પેલા જૂનો બંધ તૂટ્યો હવે નવો બંધ જ્યારે બનાવવો હોય ત્યારે જુઓ નવો બંધ રચાય છે નવો બંધ રચાય છે કેવી રીતે તો કોઈપણ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોન સંચલન એટલે કે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ બંધ વિખંડન એટલે કે બંધ તૂટવો અને બંધ સર્જન એટલે કે નવો બંધ બનવો એ દરમિયાન થતા શક્તિના ફેરફારો પ્રક્રિયામાંથી નિપજમાં થતા રૂપાંતરણના વેગની ગતિ એટલે કે થર્મોડાઇનેમિક્સ અથવા તો કેમિકલ કાઇનેટિક્સ કેટલી ઝડપથી બંધ તૂટે છે કેટલી ઝડપથી બંધ બને છે એની વિસ્તૃત જાણકારી અને એના ક્રમબદ્ધ અભ્યાસને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહે છે કઈ કઈ વસ્તુ ક્રિયાવિધિમાં આવશે તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કેવી છે આના પછીના પ્રશ્નોમાં આપણે સમજશું બીજું કોના વચ્ચે બંધ તૂટે છે ત્રીજું કોની વચ્ચે નવો બંધ બને છે આ ત્રણ વસ્તુ થઈ કઈ કઈ પહેલી તો ઇલેક્ટ્રોન સંચલન એટલે કે મૂવમેન્ટ બંધ વિખંડન એટલે કે બંધનું તૂટવું બંધ સર્જન એટલે કે નવા બંધનું બંધવું હવે ત્રણ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એની અંદર શક્તિમાં ફેરફાર થાય પ્રક્રિયામાંથી નીપજ બને તો પ્રક્રિયામાંથી નીપજ બને ત્યારે જે રૂપાંતરણ થાય છે ત્યારે વેગ હોય અમુક પ્રક્રિયા ઝડપી હોય તો ઝડપથી નીપજ બને અમુક બહુ ધીમી પ્રક્રિયા હોય તો ધીમી પ્રક્રિયા માટે નીપજ ધીમેથી બને તો આ જે ગતિશાસ્ત્ર છે એને રાસાયણિક ગતિ કી અને આપણે જે આગળ ભણ્યા હતા ઉષ્મા ગતિશાસ્ત્ર એ બે ઉપર યાદગાર રાખે છે બારમામાં આપણે આખું ચેપ્ટર આવશે ત્યારે આપણે વિગતવાર ભણશું એની આપણે વિસ્તૃત જાણકારી મેળવી પડે પછી એની અંદર વચ્ચે વચ્ચે ક્રમબદ્ધ અભ્યાસ કે કેટલા સ્ટેપ્સમાં કેટલા તબક્કામાં પ્રક્રિયા પૂરી થાય છે તો આને આપણે પ્રક્રિયાની ક્રિયા વિધિ કહીએ છીએ આ ક્રિયા વિધિનું મહત્ત્વ શું છે તમે ક્રિયા અભ્યાસ ન કરો તો એ નિપજ તો બનવાની જ છે ને તો શું કામ આપણે ક્રિયા વિધિનો અભ્યાસ કરીએ છીએ તો પ્રક્રિયાની ક્રિયાવિધિનું મહત્વ શું છે તો ક્રિયાવિધિ આપણને બે વસ્તુ સમજાવે છે પહેલું તો કાર્બનિક સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા કે તમે એ ક્રિયાવિધિ ઉપરથી સમજી શકો કે આલ્કોહોલનો અણુ છે તો એ આ જ પ્રકારની પ્રક્રિયા કરશે એમાઈનનો અણુ છે તો એ આવી જ પ્રક્રિયા કરશે કયો ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ કઈ રીતે પ્રક્રિયા કરશે તે તમે ક્રિયાવિધિ ઉપરથી કહી શકો એટલે કે કાર્બનિક સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા સમજવામાં અને બીજું શું આપણને એ મહત્ત્વ છે તો સંયોજનોના સંશ્લેષણ માટેની રૂપરેખા હવે ધારો કે અહીંયા આપણે કીધું કે મારે સીએલ અહીંયા દાખલ કરવો છે તો તમને ખબર હોવી જોઈએ કે મારે મિથેનની અંદર સીએલ દાખલ કરવા માટે મારે કઈ કઈ વસ્તુ અંદર દાખલ કરવી પડશે ત્યારે તાપમાન કેવું રાખવું પડશે ક્યારે દબાણ કેટલું રાખવું પડશે એ આખે આખું એ સિન્થેસિસ સંશ્લેષણ કરવા માટે જે આપણે મહત્વની જરૂરી વસ્તુઓની રૂપરેખા બનાવવી પડે એની આપણને આમાંથી મદદ મળી જાય છે તો ક્રિયા વિધિનું મહત્વ તમને ક્યારેક એક માર્કમાં પૂછાય છે કે બે પોઈન્ટ છે અડધો અડધો માર્ક બેનો યાદ રાખજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં આગળના પ્રશ્નમાં વાત કરી કે બંધનું વિખંડન અને બંધનું સર્જન એ ક્રિયા વિધિ માટેના મહત્ત્વના મુદ્દા છે મોટા ભાગે કાર્બન જ્યારે બંધ બનાવે છે ત્યારે એ સહસંયોજક બંધ બનાવે છે કારણ કે કાર્બન છે એની પોતાની ટેન્ડન્સી કેવી છે કે કાર્બન પાસે ચાર ઇલેક્ટ્રોન છે તમને કાર્બનની ચતુ સંયોજકતા કોર્સમાં નથી પણ હું તમને સમજાવું કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો કાર્બનના પરમાણુ છે જેડ બરાબર છ એટલે કે એનો આ એનો પરમાણુ ક્રમાંક છે હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખશું તે આવી થશે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી ફોર એટલે કે ટુ પી ટુ છ ઇલેક્ટ્રોન થઈ ગયા ને બરાબર હવે આ જે કાર્બન છે એમાં વન એસ ટુ તો હિલિયમ છે આપણી બાહ્યતમ કક્ષામાં આપણી પાસે ચાર ઇલેક્ટ્રોન છે હવે અહીંયા તમે જોશો તો ટુ એસ ટુમાં બે ઇલેક્ટ્રોન છે ટુ પી ટુમાં બે ઇલેક્ટ્રોન છે આની આપણે ઇલેક્ટ્રોન રચના દોરવી હોય તો કઈ રીતે દોરી શકીએ જુઓ આ આપણો પી છે જેમાં પીએક્સ પી વાય અને પીઝેડ આપણે લખીએ છીએ બરાબર પીએક્સ પી વાય અને પી અને આ આપણો ટુ એસ છે આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ટુ એસ ટુમાં બે છે અને ટુ પી ટુમાં બે એટલે હુંના નિયમ પ્રમાણે પીએક્સમાં એક જશે પીવાયમાં બીજો જશે અહીંયા પીઝેડ છે એ ખાલી છે જ્યારે કાર્બન છે એ ઉત્તેજિત થશે ઉત્તેજિત થશે એટલે ટુએસમાંથી એક ઇલેક્ટ્રોન પી ઝેડમાં વયો જશે ઉત્તેજિત અવસ્થામાં કાર્બન ચતુસંયોજકતા બતાવે છે તો અહીંયા જશે એટલે આવા ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ જુઓ આવી થઈ ગઈ ટુએસનો એક ઇલેક્ટ્રોન બીજો ક્યાં વયો ગયો પીઝેડમાં તો આવું થશે આ પીએક્સમાં એક ને પીવાયમાં એક ઈ તો હતો જ અને એક પીઝેડમાં કોણે આપો એસે આ ચાર ઇલેક્ટ્રોન બરાબર આ ચારે ચાર ઇલેક્ટ્રોન જુદા જુદા સંયોજન સાથે એક એક બંધ બનાવી શકે ભાગીદારી કરીને જ્યાં ભાગીદારી થાય રાસાયણિક બંધનમાં આપણે સમજ્યા છીએ કે ત્યારે હંમેશા સહસંયોજક બંધ બને ભાગીદારીથી સહસંયોજક બંધ બને અને ઇલેક્ટ્રોનની આપલેથી આયોનિક બંધ બને અહીંયા કાર્બન ભાગે પોતાના ઇલેક્ટ્રોન કોઈને આપતું નથી પણ જો બહુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો કોઈ પણ અણુ પરમાણુ એની સાથે જોડાય જેમ કે હેલોજન છે ઓક્સિજન છે ત્યારે બંધ તો સહસંયોજક બંધે પણ બંધનું જો વિખંડન થાય ધારો કે ઉદાહરણથી જ સમજાવવું આપણે થોડુંક પાછું અત્યારે આ રિવિઝન કરીએ છીએ કે આ કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ બન્યો બંધ બને ત્યારે કાર્બનને પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી જ કરે છે એટલે બંધ કેવો બન્યો સસંયોજક બંધ પણ જ્યારે તમે બંધને તોડો છો વિખંડન કરો છો તો ભાગીદારી કરતી વખતે કાર્બને પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો છે સીએલએ પોતાનો બીજો ઇલેક્ટ્રોન આપ્યો છે અને આ બંધ બૈનો તો પણ તમે તોડો છો તો બેય એક એક ઇલેક્ટ્રોન નહીં આપે હવે શું થાશે કાર્બન છે એના કરતાં સીએલની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઇલેક્ટ્રોન કોને મળશે બંને ઇલેક્ટ્રોન સીએલને મળશે કાર્બનની પાસે ઠન ઠન ગોપાલ પૂરું એનો ઇલેક્ટ્રોન એ કોણ લઈ ગયું સીએલ પૈસો પૈસાને ખેંચે ઇલેક્ટ્રોન એ પરમાણુ અને અણુના પૈસા છે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે એ ઇલેક્ટ્રોન રીચ કહેવાય એવો જ શબ્દ આપણે વાપરીએ છીએ રીચ એટલે પૈસાદાર આપણી પાસે જેમ વધુ પૈસા હોય અને જે ધંધામાં પૈસા નાખતા જાય એમ વધુને વધુ ધંધામાં પૈસા કમાતા જાય એવી આ વાત છે ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન જેની પાસે વધારે હોય એ બીજા પરમાણુ સાથે બંધનો વિખંડન કરે તો ઓલા જે ઓછા પૈસાવાળા એટલે કે ઓછા ઇલેક્ટ્રોનવાળા જે પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન એ પોતે ખેંચી લે બરાબર તો આપણે અહીંયા વાત કરીએ છીએ કાર્બનના સહસંયોજક બંધનું વિખંડન એટલે શું અને એના ઉદાહરણો સમજાવો હવે તમને સસંયોજક બંધ થોડુંક યાદ કરાવી દીધું તો સસંયોજક બંધનું વિખંડન એટલે શું તો સસંયોજક બંધની તૂટવાની ક્રિયા બંધનું વિખંડન બે રીતે થાય એક તો કહેવાય વિષમ વિભાજન બીજું કહેવાય સમ વિભાજન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વિષમ વિભાજન ને સમવિભાજનમાં ફેર શું અહીંયા જુઓ આ સીએચ થ્રી બીઆર હમણાં જે મેં તમને સમજાવ્યું હોય કે ને સીએલ વચ્ચે આપણે બંધ તોડ્યો તો અહીંયા તો બંને ઇલેક્ટ્રોન કોને મળ્યા સીએલને બરાબર આ સીએલ છે એને બે ઇલેક્ટ્રોન મળે અને કાર્બનને એક કોઈ ન મળે તો એનું વિભાજન થયું કહેવાય વિષમ પણ જો બંનેને એક એક ઇલેક્ટ્રોન મળે તો એનું વિભાજન થાય સમ વિભાજન અહીંયા જુઓ તો તમે સીએચ થ્રી બીઆરમાં વિખંડન કરો તો કાર્બન અને બીઆર વચ્ચે બંધ છે બંનેમાં બિયાર છે એ વધુ વિદ્યુત ઋણ છે જેથી કરીને જ્યારે બંધ તૂટશે ત્યારે કાર્બનના ઇલેક્ટ્રોન કોને મળશે બિયારને તો કાર્બનના ઇલેક્ટ્રોનની ક્રાઇસિસ એટલે કે ઇલેક્ટ્રોનની અછત થઈ ગઈ એટલે એનો વીજભાર મળ્યો ધન અને અહીંયા મળશે ઋણ તો વિષમ વિભાજનમાં ધન અને ઋણ આયનો બને છે પણ જો આ વિષમ વિભાજન આવું થાય કે આ એક ઇલેક્ટ્રોન આને મળ્યો ને એક ઇલેક્ટ્રોન આને જુઓ ટપકાથી જુઓ બરાબર આ એક એક ટપકું શું બતાવે છે બંનેનો એક એક ઇલેક્ટ્રોન તો આનો એક ઇલેક્ટ્રોન છે આનો ઇલેક્ટ્રોન છે તો એ જે બનાવે છે એને મુક્તમૂલક કહેવાય તો સમવિભાજન મુક્તમૂલકો બનાવે વિષમ વિભાજન ધન અને ઋણ આયનો બનાવે જો વિષમ વિભાજન થાય તો જે આપણે પ્રક્રિયાની ઓલી ક્રિયા વિધિ જોઈતી હમણાં આગળ એ કંઈક ક્રિયાવિધિ બને કાં આયનીય કાં ધ્રુવીય શું કામ કારણ કે આપણે આયનો બનાવ્યા છે એટલે ક્રિયા વિધિ પણ એની ઉપર આધારિત રહેશે તો પ્રક્રિયા વિધિ કેવી થશે કાં આયનીય થશે અથવા તો ધ્રુવીય થશે અને એમાં જે જે ઇલેક્ટ્રોનના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર છે એ બે પ્રકારના હોય જો આયનીયમાં ઋણ આયન ઉપરથી પ્રક્રિયા થતી હોય તો એને કેન્દ્ર અનુરાગી કહેવાય ધનઆયનની પ્રક્રિયા થતી હોય તો એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય એ આગળ તમને સમજાવીશ અત્યારે ખાલી નામ યાદ રાખજો જો સમવિભાજન થાય તો આપણે શું બનાવ્યું મુક્તમૂલક તો ક્રિયા વિધિ પણ કયા પ્રકારે થશે મુક્ત મુલકે બરાબર પછી ત્રીજો પોઈન્ટ જોઈ લ્યો કે જે બંધ તૂટા વિખંડન પામતા બંધના બંને ઇલેક્ટ્રોન જો એક જ પરમાણુ પર જાય જેમ કે અહીંયા મેં તમને કીધું કે ક્યાં ગયા સિવિલ ઉપર તમારા ઉદાહરણમાં ક્યાં ગયા બિયાર ઉપર તો એક જ ઇલેક્ટ્રોનને બંને ઇલેક્ટ્રોન મળે એક જ પરમાણુને બંને ઇલેક્ટ્રોન મળે અને બીજાને કાંઈ પણ ન મળે તો એ અસમ વિભાજન કહેવાય અન્યાય કર્યો વિદ્યાર્થી મિત્રો કાર્બનનો ઇલેક્ટ્રોન દઈ દીધો તમે બિયારને કોને અન્યાય કર્યો કાર્બનને અને કોને આપવું વધારે તો બિયારને બંનેની વચ્ચે બંધ તોયડો એકને કાંઈનું આપવું બીજાને ડબલ આપી દીધું જેનું એનું નહોતું એ પણ એને આપી દીધું તો તમે અન્યાય કર્યો છે વિભાજન કેવું કર્યું અસમ સમાન નથી કરતા એકને બધું આપો છો બીજાને કાંઈ નથી આપતા અસમ વિભાજન કર્યું પણ તમે ન્યાય કરો બંનેને આપો સમાન ભાગ પાડો તમે ઘરમાં ઘણી બધી વસ્તુ હોય તો મમ્મી આપે ને બધાને એક 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 બરાબર તો ન્યાય કર્યો કહેવાય સમવિભાજન સરખા ભાગે વેચણી સરખા ભાગે વેચણીમાં શું થાય ઇલેક્ટ્રોન યુગમાં બે ઇલેક્ટ્રોન હોય તો બંનેને એક એક આપીએ તો એને સમવિભાજન કહેવામાં આવે છે બરાબર વિખંડન પામતા બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ પર જાય તો વિષમ વિભાજન બંનેને એક એક જ મળે તો સમવિભાજન હવે વિષમ વિભાજનથી કાર્બન ઉપર ધનવિજભાર મળ્યો ધનવિજારને ઇંગ્લિશમાં કેટાયન કહેવાય તો જે વચ્ચેનો જે આપણને ઇન્ટરમીડિયેટ મળે છે એને કાર્બોકેટાયન કહેવાય પણ સમ વિભાજનથી જે ઇન્ટરમીડિયેટ મળે એ મુક્ત મૂલક બનાવે કાર્બોકેટાયન એટલે સી પ્લસ અને મૂલક એટલે સી એની બાજુમાં એક ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન હોય આને કહેવાય મુક્ત મૂલક આને કહેવાય કાર્બો કેટાયન ચાલો વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો ત્રણ વાર લખીને પાકા કરજો આ હોમવર્કમાં તમારે લખવાનું છે તમને આન્સરની પીડીએફ પછી મોકલી દઉં છું તો આજે આપણે અહીંયા સુધીનું કરીએ બહુ બેઝિક છે એટલે એકસાથે વધારે નથી કરાવતી આ ખૂબ યાદ રાખવાનું છે એટલે વધારે અને એક વારમાં યાદ ન રહે તો ત્રણ વાર બે વારમાં ત્રણ વારમાં ન યાદ રહે તો એક ચોથી વાર એ લખાય એમાં કાંઈ વાંધો નહીં આપણે વધારે હોમવર્ક કરીએ મેડમ નોખી જાય હો સા ઓછું કરીએ ને તો જ ખી જાય બરાબર તો આ રીતે પાકું કરી નાખજો વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે બધું લખી નાખજો